જોવાનું શરૂ કરી ચુક્યા છે. ઝી 24 કલાક જરાક જીહા, પાઠ્ય પુસ્તકોમાં ધરખમ વધારો થયો છે. ધોરણ 1 થી ધોરણ 12 સુધીના પાઠ્ય પુસ્તકમાં વધારો થયો છે, જેને લઈને વિદ્યાર્થીઓના વાલી પર મોંઘવારીનો વધુ એક માર નો ફટકો પડ્યો છે. ધોરણ 10 થી 12 ના પુસ્તકોમાં 80% થી લઈ 100% સુધીનો ભાવ વધારો કરાયો છે. ફરીથી કહું, 80% થી 100% મતલબ ડબલ વધારો કરાવી દેવો છે. જેને વાલીઓમાં રોષ છે, પાઠ્યપુસ્તક મંડળે ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ તે વાલીઓએ માંગ કરી છે. એનએસયુના કાર્યકરો પણ આ અંગે પાઠ્યપુસ્તક મંડળને રજૂઆત કરી છે. તો ધરખમ 80% થી 100% સુધીનો વધારો, મતલબ કે જો આપ 100 રૂપિયા ખર્ચો તો હવે આપને 200 રૂપિયા આપવા પડશે અથવા 180 રૂપિયા આપવા પડશે. મતલબ કે હાલમાં હવે શાળાઓ શરૂ થવાનો થોડા સમય પછી શરૂ થશે, જેના કારણે વિદ્યાર્થીઓને પુસ્તકો ખરીદવા પડશે. તો 100 રૂપિયા સામે 180 આપવા પડશે અથવા 200 રૂપિયા આપવા પડશે આ ભાવ વધારાથી. વડોદરામાં દૂષિત પાણીના વિતરણનો જે મામલો છે, પાલિકાના સભામાં 2 અધિકારીઓને સસ્પેન્ડ કરતી દરખાસ્ત મંજૂર કરાઈ છે. પાણી પુરવઠાના 2 પૂર્વ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. અલ્પેશ મજમુદાર અને રાજેશ ચૌહાણ સસ્પેન્ડ કર્યા છે. મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ આ માહિતી આપી હતી. તો આપણે જણાવી દઈએ કે દૂષિત પાણીના વિતરણનો જે સમગ્ર મામલો છે, મનપાની સભામાં 2 અધિકારીઓને સસ્પેન્ડ કરતી દરખાસ્ત મંજૂર કરાઈ છે. હવે પાણી પુરવઠા વિભાગના 2 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. નામ છે એમનું અલ્પેશ મજમુદાર, રાજેશ ચૌહાણને સસ્પેન્ડ કરી દેવાયા છે. કારણ કે આ ખૂબ જ ગંદુ પામડી મામલે વડોદરા શહેરમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો. રવિ અગ્રવાલ જોડે. રવિ, આ 2 અધિકારીઓને આખરે સસ્પેન્ડ કરાયા છે, અલ્પેશ મજમુદાર અને રાજેશ ચૌહાણને સસ્પેન્ડ કરાયા છે, શું વિગત? બિલકુલ જનક, જે રીતના વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી લોકોને દૂષિત પાણીનું વિતરણ કરાતું હતું, તેના સૌથી મોટા જવાબદાર આ બંને અધિકારીઓ હતા. એક છે અલ્પેશ મજમુદાર અને બીજા છે રાજેશ ચૌહાણ. આ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે પહેલા જે દરખાસ્ત છે કમિશનર દ્વારા જે સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવી હતી, સ્ટેન્ડિંગ કમિટીએ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરતી દરખાસ્ત મંજૂર કરી છે. ત્યાર પછી દરખાસ્તને સામાન્ય સભામાં લઈ જવામાં આવી હતી, ત્યાં પણ આ દરખાસ્તને મંજૂર કરીને બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેવી જાણકારી મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ મીડિયાને આપી હતી. મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની જે બેદરકારી હતી તેના પગલે લોકોની બૂમો ઉઠી હતી કે આ પ્રકારના જે અધિકારીઓ છે તેની સામે કડક હાથે કાર્યવાહી થવી જોઈએ. ત્યારે ચોક્કસથી આ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરીને હજુ પણ તેમની સામે વિજિલન્સની ઇન્કવાયરી ચાલુ છે અને ચોક્કસથી તેમાં પણ તેઓ દોષિત પુરવાર થશે તો તેમની સામે કાયદાકીય પણ પગલાં લેવાઈ શકે છે તેવું મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ કીધું છે. બિલકુલ બિલકુલ આભાર રવિ. તો આખરે 2 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે પાણી પુરવઠા વિભાગના. આ 2 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. ફરી એકવાર ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે. મામલો છે અમદાવાદના ગુડાસર 4 રસ્તા ખાતે આવેલી ઇમેજ ઇંગ્લિશ સ્કૂલના ધાબા પર પતરાના શેડ લગાવીને રૂમ બાંધકામ કરવામાં આવ્યું હતું, જેનો અહેવાલ દર્શાવતા જ મનપાના સાઉથ ઝોને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી. ટેરેસ પરથી ક્લાસરૂમ તોડવાની કામગીરી શરૂ કરાઈ. એસ્ટેટ વિભાગે કામગીરી શરૂ કરી છે. ઇમેજ સ્કૂલે ધાબા પર શાળાના રૂમ બનાવ્યા. અમારી ટીમ સમગ્ર ઘટનાનું કવરેજ કરવા ગઈ. આ સમયે સંચાલકોએ અમારી ટીમને અટકાવી સંચાલકો શાળાના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. અમારી ટીમ કામગીરી શૂટ કરતા હતા તે સમયે જ આ ઘટના બની. આ સમયે શાળામાં ટ્રસ્ટીઓ અને અન્ય કર્મચારીઓ પણ હાજર હતા. ઇમેજ સ્કૂલ ઉપર જે લાસ્ટ ફ્લોર ઉપર પતરાનો શેડ છે એ દૂર કરવાની કામગીરી ચાલુ કરી છે. એકચ્યુઅલી અમે ટ્રસ્ટી મંડળને પહેલાં સૂચના આપી હતી એટલે એમણે પણ એમના માણસો મૂક્યા છે આજે સવારથી, અને કોર્પોરેશનની ટીમ પણ કામ કરે છે એટલે 2 સંયુક્ત ટીમ કામગીરી કરે છે. હમણાં એમાં પતરાનો શેડ છે, પતરાના રૂમો બનેલા છે ઉપર, એટલે હમણાં 3 રૂમના પતરા ખોલી નાખ્યા છે અમે, અને એંગલો હમણાં કાપવાનું ચાલુ છે. અંદર પેલી ફાઇબરની બધી સીટો છે એ અમે બહાર કાઢીએ છીએ, નહીં તો શું તણખાથી આગ લાગવાની શક્યતા રહે છે. ઝી 24 કલાકના અહેવાલની અસર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દક્ષિણ ઝોન જે છે એ ઘોડાસર ખાતે આવેલી ઇમેજ સ્કૂલ ખાતે ત્રાટક્યું છે. ઇમેજ સ્કૂલ ખાતે જે ટેરેસ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું એની તોડવાની કામગીરી જ્યારે ચાલી રહી છે ત્યારે ઝી મીડિયાની ટીમ ઇમેજ સ્કૂલ ખાતે આવી છે. અને ઇમેજ સ્કૂલનો જે પ્રવેશ દ્વાર છે તે છેલ્લા 1/2 કલાકથી વધુ સમયથી
આ પ્રકારથી ખોલવા માટે કકડાવવામાં આવી રહ્યું છે. એ પ્રવેશ દ્વાર જે છે એ સ્કૂલના સત્તાધીશો ખોલવા તૈયાર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને તેમની ટીમ આખી જે ગેરકાયદેસર બાંધકામ છે તોડી રહી છે. જ્યારે એ બાબત ઉપર અમે અહીંયા વાત કરી રહ્યા છીએ, લોકોને બોલાવી રહ્યા છે, ત્યારે તમામ જે લોકો છે એ અહીંથી અમારી તરફ જોતા નથી અને આ દરવાજો જે છે એ ખોલવાની તસ્દી લેતા નથી. કારણ કે તેમનું જે ઇનલીગલ કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર બાંધકામ જે છે તેની પોલ જે છે એ ખુલી ગઈ છે અને ઇમેજ સ્કૂલના સત્તાધીશો જ્યારે હવે પોતાની વાત જે છે એ છુપાવવા માટે આ દરવાજો બંધ કરીને ઉપર રૂમમાં બંધ છે. કેમેરા પર્સન પ્રમોદ સોલંકીની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. મોદી સરકારમાં ફરીથી મંત્રી બનતા જ પરસોત્તમ રૂપાલા ફરીથી અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થયું છે. કેન્દ્ર સરકારમાં ફરી સ્થાન મેળવ્યા બાદ તેઓ પરત ફર્યા છે. રૂપાલાજીએ રાજ્ય કૃષિ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. એરપોર્ટ પર સમર્થકોએ રૂપાલાજીનું સ્વાગત કર્યું છે. સમર્થકોએ પરસોત્તમ રૂપાલાજીને અભિનંદન પણ આપ્યા છે. બીજી વાર તેમને મંત્રી બનાવાયા છે. કૃષિ રાજ્યમંત્રી તેમને બનાવાયા છે, તેનો પદભાર સંભાળ્યો છે અને હવે તેઓ વતન આવ્યા છે, ગુજરાત આવ્યા છે. તો સમર્થકોમાં ખુશીનો માહોલ. અમદાવાદ એરપોર્ટ પર જ લોકોએ આગમન સાથે જ તેમને ફૂલહાર પહેરાવ્યું અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાનું સ્વાગત સમર્થકોએ કર્યું છે અમદાવાદ એરપોર્ટ પર. મોદી સરકાર એકમાં પણ તેઓ મંત્રી હતા અને મોદી સરકાર જે નવી બની છે એમાં પણ તેમને મંત્રીનો દરજ્જો અપાયો છે. રાજ્યમંત્રી બનેલા છે અને ખુશીનો માહોલ કાર્યક્રમમાં જોવામાં આવી રહ્યો છે. ગુજરાતમાંથી ત્રણ મંત્રી બન્યા, એક અમિત શાહ ગૃહમંત્રી, ત્યારબાદ મનસુખ માંડવિયા અને હવે પરસોત્તમ રૂપાલા તેમને મંત્રી બનાવ્યા છે. કૃષિ રાજ્યમંત્રી તેઓ બન્યા છે. સમર્થકોમાં ખુશીનો માહોલ. જેવા અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હજારો કાર્યકરો તેમને સ્વાગત કરી રહ્યા છે, વેલકમ કરી રહ્યા છે અને તેમના માટે પણ મોટી જિમ્મેદારી, કારણ કે અમરેલીથી આવે છે, નાનકડા ઈશ્વરે ગામથી આવે છે અને આપ જુઓ કે અમરેલીના દિગ્ગજ નેતા છે અને ખેતી સાથે સંકળાયેલા પણ છે. મતલબ કે ખેડૂતો માટે અનેક કામગીરી કરી છે અને એટલા જ માટે તેમના શિરે એક મોટી જિમ્મેદારી સોંપવામાં આવેલી છે. કૃષિ રાજ્યમંત્રી બનાવ્યા છે, કારણ કે અમરેલી જિલ્લો અને સૌરાષ્ટ્રમાં કૃષિ આધારિત આ વિસ્તાર છે અને ફરીથી એ વિસ્તારના જાણકાર ને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી બનાવ્યા છે. પુરુષોત્તમ રૂપાલા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. સમર્થકો ખુશી ગૌરવ પટેલ જોડે. ગૌરવ, આ શું માહોલ, શું કહી રહ્યા છે રૂપાલાજી? જનક વાત કરીએ તો કેન્દ્રીય કૃષિના રાજ્ય કક્ષાનો મંત્રાલય મળ્યા બાદ પ્રથમવાર રૂપાલાજી ગુજરાત આવી રહ્યા છે, જેનું ઉમળકાભેર સ્વાગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કર્યું. તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે પુષ્પિતો રૂપાલા જેવા એરપોર્ટની બહાર આવ્યા કે જે કાર્યકર્તાઓ પુષ્પગુચ્છ અને ફૂલા લઈને આવ્યા હતા, તેઓએ રિટર્નિંગ પડાપરી કરી હતી તેમના સ્વાગત માટે. અત્યારે હાલ પણ લગભગ 15 મિનિટ સુધીની સ્વાગત વિધિ ચાલે છે. અનેક કાર્યકર્તાઓ છે જે તેમની સાથે સેલ્ફી પડાવી રહ્યા છે. પુષ્પિતો રૂપાલાએ પણ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું કે સરકારે જે કૃષિ માટેની જાહેરાત કરી છે, ખાસ કરીને ખેડૂતો માટેની જે 2 હેક્ટરની જે લિમિટ હતી એ લિમિટ દૂર કરી છે અને જે સહાય ખેડૂતોને મળવાની છે તે આવનારા દિવસમાં ખેડૂતોને ખૂબ જ લાભદાયક નીવડવાની છે. એટલે કહી શકાય કે વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત જે પ્રથમ જે નિર્ણય ખેડૂતો માટે કર્યો તેનો લાભ પણ ખેડૂતોને મળશે તેવી વાત પુષ્પિતો રૂપાલાએ કરી. તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે લોકો હજી પણ પુષ્પિતો રૂપાલાનું સ્વાગત કરી રહ્યા છે. જરક બિલકુલ બિલકુલ આભાર ગૌરવ. તો આખરે પુષ્પિતો રૂપાલાને ફરીથી મંત્રી બનાવ્યા છે. હાલાકી રાજ્યસભામાં તેઓ સતત ચૂંટાતા આવ્યા છે, તેમને સાંસદ બનાવ્યા છે અને ફરીથી તેમને મંત્રી બનાવાયા છે. નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદે શપથ લીધા પછી પહેલી કેબિનેટની અંદર કિસાન સન્માન નિધિ યોજનાનો વ્યાપ દેશના તમામ ખેડૂતો સુધી વધારવા માટેનો નિર્ણય કરીને નરેન્દ્રભાઈએ પોતાની સરકારની દિશા સમગ્ર દેશમાં દેખાડી દીધી છે. કેબિનેટનું નવી સરકારનું પહેલું કામ એ ખેડૂતો માટેનું કામ હતું, એ પ્રશ્નને હાથમાં લઈ અને એમણે એનો નિર્ણય કર્યો અને એમાં જે 2 હેક્ટરની લિમિટ હતી એને રદ કરી અને તમામ ખેડૂતો માટે એને માન્ય કરી એવો નિર્ણય લેવા બદલ
દેશના કરોડો ખેડૂતો વતી હું દેશના પ્રધાનમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ ને અભિનંદન આપું છું. ધન્યવાદ. આગળ વધી અમદાવાદ કોર્પોરેશનનો કર્મચારી લાતીતા ઝડપાયો છે. 1.30 લાખ ની લાતીતા ઝડપાયો છે. અરવિંદ જાની નામના અધિકારી ઝડપાયા છે. એસીબીએ લાતીતા રંગે હાથ ઝડપ્યા છે. આ ક્લાર્કને એસીબીએ એએમસી કર્મચારી પર તપાસ પણ હાથ ધરી છે. તો વધુ એક લાંચી અધિકારી સકંજામાં આવ્યો છે, જેમાં સિનિયર ક્લાર્ક 1.30 લાખ ની લાતીતા રંગે હાથ ઝડપાયો છે. અરવિંદ જાની નામનો આ અધિકારી લાંચ માંગી હતી અને લાખોની લાંચ માંગી હતી. તો જૂનાગઢમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 2 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. જિલ્લા કોઓર્ડિનેટર ધર્મેન્દ્ર કાનાભાઈ ગોહિલ અને ટેકનિકલ આસિસ્ટન્ટ અજય ચંદુભાઈ જેઠવા 35,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. સ્વચ્છ ભારત મિશન યોજનામાં મેંદરડા તાલુકાના માલકડા તથા દેડકીયાળીમાં શૌચાલયના કામ માટે તેમણે લાંચ માંગી હતી. 7,70,000 રૂપિયાના કામ માટે 5% એટલે કે 38,500 ની લાંચ માંગી હતી. ત્યારબાદ જૂનાગઢ એસીબી છટકુ ગોઠવીને આ બંનેને રંગે હાથ પકડ્યા છે. સિરિયલ કિલરની માહિતી આપશે તો 2 લાખની ઇનામની પોલીસે જાહેરાત કરી છે તેની વાત એક બ્રેક બાદ આપ જોતા રહો ઝી 24 કલાક. થોડા મહિનાઓ પહેલા ગાંધીનગરમાં સિરિયલ હત્યાઓ કરનાર આરોપીને હજુ પકડી શકાયું નથી ત્યારે પોલીસે હવે આ શખ્સ અંગે બાતમી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરી છે. આરોપી અંગે માહિતી આપનારને રૂપિયા 2 લાખનું ઇનામની જાહેરાત ગુજરાત પોલીસે કરી છે. સાથે જ આરોપી અંગે માહિતી આપવા પણ પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં થોડા મહિનાઓ પહેલા એક રીતથી જ મતલબ કે એક મોડસ ઓપરેન્ડીથી જ 3 લોકોની હત્યાઓ થઈ હતી. હત્યા એક જ શખ્સે કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીને ઝડપી લેવા માટે સ્ક્રેચની પણ મદદ લેવાઈ, ત્યારબાદ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. જો કે હજુ પણ આ સિરિયલ કિલર હાથ નથી લાગ્યો. આ કેસની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપાઈ છે. આરોપીને ઝડપી લેવા માટે પોલીસના ખાનગી સૂત્રોને પણ સક્રિય કરાયા છે.
સુરતના કઠોદરા પોલીસ મથકમાં ચોરીના આરોપમાં પકડાયેલા યુવકને ઢોરમાર મારવાના મામલે પીઆઈ કિલેરીને સસ્પેન્ડ કરાયા છે. આરોપીને પોલીસ કસ્ટડીમાં માર મરાતા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયો હતો. આ સમગ્ર મામલે કઠોદરાના પીઆઈ કિલેરી સહિત અન્ય 8 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાતા જ તમામ કર્મચારીઓ હાલ પોલીસ પકડથી બહાર છે. જોકે હજુ તેમને ફરાર જાહેર કરાયા નથી, જેમાં પીઆઈ એમબી કિલેરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી, હરીશભાઈ, કનકસિંહ, પરેશભાઈ, આશીષભાઈ, કલ્પેશભાઈ, જીલુભા નામના પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. એસીપી પીએલ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે આરોપીઓને ગરફોડ ચોરીના ગુનામાં પોલીસ સ્ટેશન લવાયા હતા. 3 માંથી આરોપીઓમાંથી 1 બેભાન થઈ જતા જ હોસ્પિટલ લઈ જવાયો હતો, ત્યાં તબીબોએ તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. હાલ ઉચ્ચ કક્ષાએથી તપાસ થઈ રહી છે. આ સમગ્ર ઘટનામાં જ્યારે પીઆઈ સહિત 8 વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી અટકાયત કરવા જતા જ પોલીસ કર્મચારીઓ સામે ઝપાઝપી કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તમામને ઝડપી લેવા માટે તેમના ઘરે પણ પોલીસ થઈ આવી છે અને તેમના મોબાઈલના લોકેશન આધારે ઝડપી પાડવા તપાસ ચાલી રહી છે. આ દરમિયાન આ કામના જે તોમતદારો છે એમને આ કલમો જે તમામ જામીન લાયક હોય અને તેમની અટક કરી અને જામીન પર છોડવાની પ્રક્રિયા ચાલુ હતી, એ દરમિયાન તેઓ નીકળી જતા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 189/2019 આઈપીસી કલમ 224 મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેમને પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. વડોદરામાં રખડતા ઢોર પ્રત્યે કોર્પોરેશન આક્રમક બની ગઈ છે, ત્યારે વડોદરાના માલધારી સમાજે પાલિકા કચેરીએ ધામા નાખ્યા છે. શહેરના 4 ઝોનમાં વસાહત આપવા મેયરને રજૂઆત કરાઈ, સાથે જ માલધારીના વાડામાંથી ગાયો પકડવાનું બંધ કરવાની માંગ કરાઈ છે. બીજી તરફ મેયર જીગીશાબેન શેઠે માલધારી આગેવાનોને પહેલા ગાયોને ટેગિંગ કરવા માટે ટકોર કરી હતી. વડોદરામાં રખડતા ઢોર પ્રત્યે કોર્પોરેશન આક્રમક બની ગઈ છે. આજથી ટેગિંગ વગરના ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. હવે જે ઢોર ટેગિંગ વગરના પકડાશે તેને કોર્પોરેશન પરત નહીં કરે. કોર્પોરેશને ઢોરના ટેગિંગ માટે પશુપાલકોને સમય આપવામાં આવ્યો હતો, તે સમય મર્યાદા પૂર્ણ થતા જ કાર્યવાહી હાથ ધરાઈ. 1200 થી 5500 ઢોરનું ટેગિંગ કરાયું છે. કોર્પોરેશનની અલગ અલગ ટીમે 15 ઢોરને પકડ્યા છે. 4 ગેરકાયદે તબેલાઓને પણ તોડ્યા છે અને 2 ગેરકાયદે નળ કનેક્શન પણ કાપી નાખ્યા હતા. મોટી સંખ્યામાં માલધારીઓ કોર્પોરેશન ઓફિસે પહોંચી હોબાળો મચાવ્યો હતો. અમારે આજે સવારમાં 7 વાગે ઊંઘતા કોઈને જાણ પણ નથી અને ગાયો આવી ઘરમાંથી બાંધેલી ગાયો કોર્પોરેશન છોડવા આવ્યું. બરાબર, આજે અમને સમય આપો, અમને ટાઈમ આપો, કોઈ પણ વસ્તુ કરવા માટે સમય ટાઈમ જોઈએ છે. આજે કોઈ ટાઈમ નહીં, કોઈ સમય નહીં, એમને ગાયો લઈ જવાની. કે માતા તમે કહેતા હો તો એની માવજત કરો યાર. તમે પશુપાલક જે લોકો છે, જે રબારી અને ભરવાડ સમાજ છે, એ ગૌચરની જમીનો સરકાર જો વેચી નાખતી હોય તો મૂંગો પ્રાણી જાય કા. ગરમીથી તોબા તોબા, રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીમાં સમગ્ર રાજ્ય શેકાઈ રહ્યું છે. રાજ્યમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર નોંધાયું છે. 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ ગાંધીનગરનું તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 44.2 ડિગ્રી, ડીસામાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લોકો ગરમીથી તોબા તોબા પોકારી રહ્યા છે. ગરમીથી હાહાકાર, 45 ડિગ્રી ઉપર તાપમાન પહોંચ્યું છે, જેના કારણે લોકો જાય તો જાય ક્યાં એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે કાલુપુર ફ્રૂટ માર્કેટમાં ફળોના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા. આ દરમિયાન કાર્બાઇડ મળી આવ્યું ન હતું. વેપારીઓને ત્યાંથી એસએસની બોટલો પણ મળી આવી હતી, તેમજ વેપારીઓને ત્યાંથી ઇથિલિનની પડીકી પકડાઈ છે. મનપાના અધિકારીઓએ સડેલી કેરીઓ પકડી પાડીને દૂર કરી હતી. જ્યાં અમને ખાસ કરીને ડાઉટફુલ જે સ્પ્રે છે, અંદર લિક્વિડ છે, એ અમે અત્યારે જપ્ત કર્યા છે. તેમજ જે જ્યુસ છે, તેમજ મેંગો પલ્પ છે, એના લેબલ વગરની બોટલો પણ જોવા મળી છે, એ પણ અમે જપ્ત કરી છે. એમને નોટિસ આપી વહીવટી ચાર્જ વસૂલવાની કામગીરી હાલ ચાલુ છે. આ વર્ષે કેલ્શિયમ કાર્બાઇડ જે વાપરવામાં આવે છે ખૂબ જ ઓછું જોવા મળ્યું છે. અત્યારે પણ અમે ચેક કર્યું છે, એમાં કોઈ પણ જગ્યાએ કેલ્શિયમ કાર્બાઇડ જોવા મળ્યું નથી. પરંતુ અમારી શંકાને આધારે જે સ્પ્રેના પંપ જોવા મળ્યા છે એ અમે જપ્ત લીધા છે. વડોદરામાં તંત્રની વાલા દવલાન નીતિનો આરોપ લાગ્યો છે, જેમાં મોટા માથાઓ વગવાળા ટ્યુશન ક્લાસીસ અને શાળાઓ પર જાણે કે તંત્રની રહેમ નજર હોય તેવું લાગી રહ્યું છે.
વડોદરાની અનેક મોટી શાળાના ફાયબર શેડ, બ્રાઇટ પરોડા હાઈસ્કૂલ, રામકૃષ્ણ કોમ્પ્લેક્સનો ડોમ યથાવત છે, ત્યારે સર્વ મંગળ શાળાએ પોતાનું શેડ હટાવ્યું હતું અને ફાયર સેફ્ટીની સુવિધા પણ ઊભી કરી દીધી હતી. સુરત આગકાંડમાં ચાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસનો આદેશ કરાયો છે. સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર પીડી મુનશીને ચાર્જશીટ અપાઈ છે. રાંદેરના કાર્યપાલક ઇજનેર જેઆર સોલંકીને પણ ચાર્જશીટ અપાઈ છે. ઉધના ડેપ્યુટી ઇજનેર વીકે પરમારને પણ ચાર્જશીટ અપાઈ છે. વરાછા ઝોનના જુનિયર ઇજનેર હરિરામસિંહને પણ ચાર્જશીટ અપાઈ છે. રાંદેરના ડેપ્યુટી કમિશનર સીવાય ભટ્ટ તપાસ કરશે. 22 નિર્દોષ બાળકોના જે મોત થયા ત્યારબાદ એક પછી એક તપાસ, જેમાં ચાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસનો આદેશ કરાયો છે. સેન્ટ્રલ કાર્યપાલક ઇજનેર પીડી મુનશીને ચાર્જશીટ અપાઈ છે. રાંદેરના કાર્યપાલક ઇજનેર જેઆર સોલંકીને ચાર્જશીટ અપાઈ છે. ઉદનાના ડેપ્યુટી ઇજનેર વીકે પરમારને પણ ચાર્જશીટ અપાઈ છે. વરાછા ઝોનના જુનિયર ઇજનેર હરિરામસિંહને પણ આ ચાર્જશીટ અપાઈ છે. ચેતન અમારી સાથે જોડે. ચેતન, આ ચાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસના આદેશ પણ અપાઈ દેવા છે, શું વિગતો? જી જનક, ખાસ કરીને જે પણ ફાયર ઓફિસર છે તેમની એક પછી એક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આજે એક મહત્વનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે, જેમાં સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર પીડી મુનશી તેમજ રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર જેઆર સોલંકીને ચાર્જશીટ આપી ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ઉધના ઝોનના ડેપ્યુટી ઇજનેર વીકે પરમાર તથા વરાછા ઝોનના જુનિયર ઇજનેર હરિરામસિંહને પણ ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર જે ચારે ચાર અધિકારીઓ છે તેમની જે તપાસ છે તે ડેપ્યુટી કમિશનર સિવાય ભટ્ટ કરશે. આ ઉપરાંત બંને સસ્પેન્ડેડ જે ફાયર ઓફિસર છે તેમની પણ ખાતાકીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. બિલકુલ બિલકુલ, આભાર ચેતન. તો આખરે ચાર અધિકારીઓ સામે તપાસના આદેશ આપી દેવા હતા અને હવે ચાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસનો આદેશ કરાયો છે. આ તરફ સુરતમાં તકસીલા અગ્નિકાંડને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુરત આવ્યા. અહીં તેઓ ઇજાગ્રસ્તોની ખબર પૂછવા મહાવીર હોસ્પિટલ પહોંચ્યા હતા અને હાલચાલ પૂછ્યા હતા. કેન્દ્રીય મંત્રી આ પછી અગ્નિકાંડમાં મોતને પેટેલા વિદ્યાર્થીઓના પરિવારોની પણ મુલાકાત લીધી અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાય છે. ભગવાનના ત્રણેય રથોનું સમારકામ થઈ રહ્યું છે. ભગવાન જગન્નાથજીના 4 જુલાઈએ રથયાત્રા નીકળવાની છે. આ ત્રણેય રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર બહેન સુભદ્રા સાથે નગરજીને નીકળવાના છે અને શહેરીજનોને દર્શન આપે છે. રથયાત્રાને લઈને શહેરીજનોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળે છે. ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. 4 જુલાઈના રોજ આ રથયાત્રા નીકળવાની છે, તેની તાડામાર તૈયારીઓ ચાલે છે. તમે જોઈ શકો છો કે ભગવાન જે રથમાં બિરાજમાન થઈને પોતાના મોસારે જતા હોય છે તે રથની સમારકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજીનો જે રથ છે તે એક રથમાં કુલ 6 પૈડા આવેલા હોય છે. આગળની સાઈડમાં 2 અને પાછળની સાઈડે 4 પૈડાઓ છે. તેનું સમારકામની શરૂઆત થઈ લગભગ 3-4 દિવસનો સમારકામનો સમયગાળો લાગશે અને સમારકામ પૂર્ણ થયા બાદ આ પૈડા ફરીવાર લગાડવામાં આવશે. દર વર્ષે રિપેરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આવું કે ફરીવાર હાથ ધરાય છે, કયા પ્રકારની પ્રક્રિયા થતી હોય છે અને શું શું રિપેરિંગમાં કામકાજ આવતું છે તે અંગે વાત કરીશું. જે ભાઈ રિપેર કરે તેમની સાથે જ. સૌથી પહેલાં તમારું નામ જણાવો. કડિયા ભરતભાઈ. ભરતભાઈ, કેટલા વર્ષથી આ કામ કરો છો? હું 6-1 વર્ષથી. મારા બાપા 40 વર્ષ પહેલાં બાબુ કાકા કામ કરતા હતા. 6 વર્ષથી હું એ ઓફ થઈ ગયા પછી હું કામ કરું છું. કયા પ્રકારનું રિપેરિંગ હોય છે પૈડામાં? એમાં શું હોય છે કે આ ટોટલી 24 કિલોમીટર રથયાત્રા ફરે છે. એમાં કંઈ તૂટ્યું ફૂટ્યું આ છે તે છે તો દર વર્ષે અમે એને બદલી અને નવું કરવાનું તો નવું કાં તો એ ચાલતું હોય તો એ ચલાવી નાખીએ છીએ. એટલે લોખંડનો ઉપયોગ થયો કે લાકડાનો ઉપયોગ થયો? પૈડામાં નથી થતો, 90% તો લાકડાનો જ ઉપયોગ હોય છે. આની અંદર વધારે લાકડાનો જ ઉપયોગ છે પૈડામાં. કેટલા દિવસે કામગીરી ચાલશે? આ ઓછામાં ઓછી 15-1 દિવસ સુધી કામગીરી ચાલશે. પછી? પછી કલરવાળા આવશે. એ પહેલાં અમારે આ બધું કમ્પ્લીટ ફિટ કરી નીચેનું પછી કલરવાળા આવશે. કેટલા પૈડા હોય છે? કઈ રીતે વર્ક કરતો હોય છે રથ આપો? તો આમ તો એક રથની અંદર 6 પૈડા હોય છે અને વર્ક તમારે કોઈ બી જગ્યાએ કોઈ તકલીફ નથી પડતી, પણ અમે 1-2 જગ્યાએ ઓઇલિંગ માટે અમે ઉતરીએ છીએ. બાકી હમણાં તો કોઈ એવી ફરિયાદ નથી આવી, કોઈ જગ્યાએ રથયાત્રા રોકાઈ નથી, કોઈ જગ્યાએ કોઈ પૈડા તૂટ્યા નથી. એ ચાલે છે ભગવાનની દયાથી. આ વખતે કેટલું રિપેરિંગ માગે છે?
રિપેરિંગ તો અમે દર વખતે જે રીતે કરીએ એ રીતે કરતા જ હોઈએ છીએ, કે માગે કે ના માગે, પણ અમારું જે કામ છે 10-15 દિવસનું કામ છે અમારે કરવાનું જ હોય છે. નાનામાં નાની બી કઈ બી ખામી હોય અમે એને સોલ્વ કરી જ નાખતા હોઈએ છીએ. તો તમે જોયું કે આ હતા ભરતભાઈજી, એમનો પરિવાર વર્ષોથી રથ રિપેરિંગ કરવાનું કામ કરે છે. આજે પણ તેમના પિતાજી હયાત ન હોવાથી તેઓ પોતે રથના પૈડાનું રિપેરિંગ છેલ્લા 6 વર્ષથી કરી રહ્યા છે. લગભગ 15 દિવસ જેટલો સમય લાગશે અને 15 દિવસની સમયગાળામાં રથનું રિપેરિંગ પૂર્ણ થશે. ત્યારબાદ રથનું કલરકામ શરૂ કરવામાં આવશે અને 4 જુલાઈએ જે ભગવાન જગન્નાથ છે જે નગરચર્યા નીકળશે અને નગરજનોને દર્શન આપશે. ખૂબ જ આતુરતાથી જે લોકો રાહ જોતા છે કે ભગવાન તેમના ઘરે આવીને દર્શન આપે તેની ઘડીઓ હવે ગણાવા લાગી છે. થોડી જ વારમાં સ્પીડ ન્યૂઝ. નમસ્કાર. આ કાર્યક્રમના સહ પ્રાયોજક છે કલ્યાણ જ્વેલર્સ. મેં અપ મેકિંગ ચાર્જ પ્રતિ ગ્રામ સિર્ફ 199 રૂપિયા છે.